હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશન ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે અહીંયા આણંદ જિલ્લા વિશેની માહિતી મેળવશું, જેના વિશેના પ્રશ્નો પણ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. આપણે માહિતી મેળવીએ એ પહેલાં મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરશો તેવી નમ્ર વિનંતી. જોઈએ, આવો આણંદ જિલ્લા વિશે. આણંદ જિલ્લાની રચના 2 ઓક્ટોબર 1997 રોજ ખેડા જિલ્લામાંથી કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓ આવેલા છે. આણંદ જિલ્લાની વિશેષતાઓ જોઈએ તો ગુજરાતની સૌ પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી. એશિયા ખંડની સૌથી મોટી અમૂલ ડેરી આણંદમાં આવેલી છે. ગુજરાતમાં તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ આણંદ જિલ્લામાં થાય છે. આણંદ જિલ્લામાં સાબરમતી, મહી અને શેઢી વગેરે આ 3 નદીઓ આવેલી છે. વિવિધ સંગ્રહાલયોમાં જોઈએ તો રજની પરીખ આર્ટ્સ કોલેજ, આર્કિયોલોજિકલ મ્યુઝિયમ ખંભાત ખાતે આવેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલું છે. વિવિધ સંશોધન કેન્દ્રોમાં જોઈએ તો ટોબેકો રિસર્ચ સ્ટેશન ધર્મજ, નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ બોરિયાવી, બીડી તમાકુ સંશોધન કેન્દ્ર આણંદ, રિપ્રોડક્ટિવ બાયોલોજી રિસર્ચ યુનિટ આણંદ, લાઇવ સ્ટોક રિસર્ચ સ્ટેશન આણંદ, પોલ્ટ્રી કોમ્પ્લેક્સ આણંદ, સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વલ્લભ વિદ્યાનગર. આણંદ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં વિદ્યાનગરી વલ્લભ વિદ્યાનગર, લુણેજ, વડતાલ, તાપ વિદ્યુત મથક ધુવારણ, આરોગ્ય માતાનું ધામ ખંભડોજ, બોચાસણ વગેરે જોવાલાયક સ્થળો છે. મિત્રો, તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.